छोटाउदेपुर में 108 ની રાહ જોતા જોતા રસ્તામાં જ દર્દીએ જીવ ગુમાવ્યો। સંકેડાની સનોલી ગામમાં કિશનભાઈને ના મળી 108 શ્વાસનું ધાતા। બહાદુરપુર લોડિયા રોડ પર પત્ની લઈને બેસી રહી રાહદારી પીડિતની વ્યથા કેમેરામાં કેદ કરી ખાનગી વાહનમાં દવાખાને પહોંચતા જ મૃત જાહેર કરાયા। મારે બની સીમાં રહેતા એટલે હું લઈને આવતો હતો અહીંયા, રસ્તામાં એમ અવાય એવું નહોતું, પછી ગાડી ઊભી રાખી દીધી। એક ભાઈ આવ્યા એટલે 108 ફોન કર્યો, આ ભાઈનો તબિયત વધારે બીમાર છે, 108 વાળા કે કલાક આવવાની, પછી અમે વાટ જોઈને પછી રિક્ષાવાળા ભાઈને વાત કરી, અમને મૂકવાયા નહીં। ગુજરાત સ્થાપના દિન એટલે કે 1 મેથી કોરોના સંક્રમિત 10 જિલ્લામાં જ 18થી ઉપરના લોકોનું વેક્સિનેશન જે છે તે શરૂ થશે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આવતીકાલથી યુવાનોના વેક્સિનેશનનો પ્રારંભ થઈ રહ્યો છે। જ્યાં વધુ સંક્રમણ હશે તેવા 10 જિલ્લાઓમાં રસીકરણ થશે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, ભરૂચ, મહેસાણા, કચ્છ, ગાંધીનગરમાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરાશે। વેક્સિનેશન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત છે અને જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તેમને જ રસી આપવામાં આવશે। મને જણાવતો આનંદ થાય છે કે 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ છે, આવતીકાલથી જ ગુજરાતમાં 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ એટલે કે યુવાનોને આવતીકાલથી ગુજરાતમાં વેક્સિન આપવામાં આવશે। ગુજરાત સરકારે 2.5 કરોડ વેક્સિનનો ઓર્ડર 2 કંપનીને આપી દીધો છે। આજે આપને સાંજ સુધીમાં હવાઈ માર્ગે 3 લાખ વેક્સિન કંપનીમાંથી પ્રાપ્ત થવાના છે। આવતીકાલથી જ જ્યાં વધુ સંક્રમણ છે, એક્ટિવ કેસ જેટલા વધારે છે, એવા 10 જિલ્લામાં આ વેક્સિન આપવાનો કાર્યક્રમનો પ્રારંભ થશે। રાજ્યમાં 3 દિવસ વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે। રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ગરમીથી રાહત મળશે। દક્ષિણ રાજસ્થાન અને દક્ષિણ પાકિસ્તાનમાં સર્જાયેલ સર્ક્યુલેશનની અસર ગુજરાત પર પડી રહી છે, તો ગુજરાત રીજન અને સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવશે, તો આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વાવાઝોડાની શક્યતા છે। 32-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। પાંચ દિનમાં બારિશ, અગલે 3 દિનમાં પૂરે ગુજરાત રિજિયનમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં કંઈ કંઈ જગામાં આઇસોલેટેડ પ્લેસીસમાં બારિશ હોને કા સંભાવના હૈ। જૈસે ડિસ્ટ્રિક્ટ દેખા જાય તો કચ્છમાં અમરેલી, જૂનાગઢ, ઇવન આપકા સુરેન્દ્રનગરમાં ભી હોને કા સંભાવના હૈ। ઓર ગુજરાત રિજિયન દેખા જાય તો અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, કાલ પરસુ હો સકતા હૈ, આજ બનાસકાંઠા સાબરકાંઠામાં ભી थंडरस्टॉर्म एक्टिविटी हो सकती है। और साउथ गुजरात में भी कल परसों होने का संभावना है, जैसे सूरत, नर्मदा, तापी, डांग में भी होने का संभावना है। और कहीं कहीं जगह में बारिश भी हो सकती है और विंड भी 30-40 किलोमीटर पर आवर में बह सकती है। और टेम्परेचर मोस्टली पूरे गुजरात स्टेट में नॉर्मल है और आगे भी नॉर्मल रहेगी और ऐसे ही टेम्परेचर रहेगी, जैसे अराउंड 40 डिग्री है अभी गुजरात स्टेट में, 40-41 मैक्सिमम है, तो वही मेंटेन रहेगी, रादर वो 40 डिग्री हो जाएगी और टेम्परेचर का ज़्यादा चेंजेस नहीं है, बढ़ेगी नहीं और हीट वेव भी कहीं पर नहीं है। मैम कौन सी जगह बारिश की संभावना? बारिश थंडरस्टॉर्म गुजरात रीजन में भी कुछ कुछ डिस्ट्रिक्ट में है, मैंने वो डिस्ट्रिक्ट का नाम बताया, और सौराष्ट्र कच्छ में भी कुछ कच्छ में भी हो सकता है। મોડાસામાં અકસ્માતની ઘટના બની છે, જ્યાં 2 લોકોના મોત થયા છે। મેઘરજ ચોકડી પર સીસીટીવી પોલ સાથે કાર અથડાઈ હતી અને અકસ્માતમાં કારમાં સવાર 2 લોકોના મોત થયા। ક્રેન બોલાવી કારમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા। પોલીસ સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચ્યો। કોંગ્રેસના નગરસેવક રફીક ઝઘડિયાવાળાની અપીલથી હોબાળો થયો હતો। દર્દીને બેડ ન મળે તો નગરસેવકના ઘરમાં રાખો,
રફીક નું કહેવું છે. મૃતદેહોને સરકારી કચેરીમાં મૂકવા અપીલ કરતા વિવાદ સર્જાયો છે. કોરોનાની સ્થિતિ ચિંતાજનક હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આજે 8-10 મહિનાથી ઓક્સિજનની સિલિન્ડરની સેવા મફત લોકોને આપું છું અને હજુ આપતો રહીશ. મારો છોકરો કોવિડ હોસ્પિટલની અંદર લોકોની સેવા કરવા માટે જાય છે અને સરદાર હોસ્પિટલથી લઈને કે દરેક હોસ્પિટલની અંદર અમારા પ્રેશરથી જ્યારે અમે લોકો એડમિટ કરી શકતા હોય તો તમારી તો સત્તા છેલ્લા નામર્દ ના બનો, નામર્દ ના બનો. તમારી સત્તા છે, તમે જાઓ સરકારી અધિકારીઓનું કાટલું પકડો, ડૉક્ટરોનું પકડો અને લોકોને સુવિધા આપો. બાકીયાન હાથ જોડો. જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં આવેલ નાના કુંડ ગામે જ્યાં હડુમતી સરવાણી આ ચોક્કસ મુદતનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને કોરોનામાં હકુમતી ગામમાં કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે સંક્રમણને અટકાવવા સ્વયંભૂ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. આ ગામમાં 34 વર્ષીય યુવકનું મોત થયું છે તો સાથે 150 લોકો વસ્તી ધરાવતું આ ગામ છે જ્યાં કોરોના સંક્રમણને લઈને સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. લોકડાઉનની આજથી જ અચોક્કસ મુદત સુધી હકુમતી સરવાણીયા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક રીતે લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. આ સમય દરમિયાન આવશ્યક ચીજવસ્તુ માટે 7-10 દુકાન ખુલ્લી રહેશે, ત્યારબાદ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય. અમે સ્વયંભૂ લોકડાઉન રાખેલ છે. 37 વર્ષના યુવાનનું અમારે મોત થઈ ગયું કોરોનાથી, એથી લોકડાઉન રાખી 7-10 દુકાનો ખોલવામાં આવશે અને ફેરિયાને બધું બંધ. જો કોઈ આવશે તો એની માથે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા એક વર્ષથી કોરોના સામે તંત્રે યુદ્ધના ધોરણે કામગીરી કરી. જામનગરમાં કોરોનાના દર્દીઓને સમયસર અને પૂરતી સારવાર મળી અને એટલે તેઓ સરકારી હોસ્પિટલમાં મળેલી સુવિધાઓથી સંતુષ્ટ છે. જ્યારે મારી ખરાબ હતી ત્યારે મને આશા જ નથી બચવાની, મેં રહી જ નથી આશા કે હું બચી છું, કેમ કે મારી કન્ડિશન એટલી ખરાબ હતી. ફીવર હોને કે બાદ મેં ચેક કિયા તો ચેક કરને કે બાદ પતા લગા ભાઈ મેરે કોરોના પોઝિટિવ હૈ ફેફડો મેં, તો મેં ઇધર આગે એડમિટ હુઆ. એક અદત મેં પ્રાઇવેટ માં 5 લાખ હે વાઈ પ્રાઇવેટ મેં તો ફાયદો ન પડે એટલો ફાયદો 2 દિવસ માં આ લોકો એટલો કરી આવ્યો છે. હું ગઈકાલે એડમિટ થયેલો છું પણ મને ગઈકાલથી રેમડેસિવિર મળી ગયા છે અને મને એકદમ સારું છે. હું પ્રેગ્નન્ટ છું અત્યારે, 3 મંથ પ્રેગ્નન્ટ છું એટલે મારું ધ્યાન રાખે, મને ટેન્શન નહીં લેવાનું ખોટી રીતે, એટલું બધું સમજાવે અને બધા ડૉક્ટર્સ જે નીચેના સ્ટાફ મારે એટલી બધી ધ્યાન રાખે છે કે હું બોલાવું એટલે તરત હાજર થઈ જાય છે. 1 રૂપિયો મેં કંઈ કોઈને ચાર્જ આપ્યો નથી, મને કોઈ સ્ટાફે મારી પાસે કંઈ પૈસા કોઈ દિવસ માંગ્યા નથી. એકદમ વિવેકી સ્ટાફ છે, એકદમ ઘર જેવું જ કોઓપરેટ કરે છે, મને ફેમિલી મેમ્બર જેવી જ ફિલિંગ આવે છે. મને તમામ વ્યવસ્થાને જોવા માટે અમારા જ તબીબો, વર્ગ 1 કક્ષાના સર્જનો, મેડિસિનના લોકો તમામ 24 કલાક તેઓ ખડે પગે સેવા બજાવે છે. સાથે સાથે નર્સિંગ સ્ટાફ પણ એટલી જ ઉમદા સર્વિસીસ બજાવી રહ્યો છે. 7 દિન મેરે કો કભી પરિવાર કી ભી મહેસૂસ નહીં હુઈ ક્યોંકિ ઇધર કા ઇનકા પ્યાર હી ઇતના પ્યાર થા ઉન પ્યાર કે આગે ઉન યાદ હી નહીં આતા. પરિવાર આવે મારે રોજ મોબાઈલ ઉપર વાત થઈ છે 2 વખત અને પરિવાર ખુશ છે કે ભાઈ જ્યાં સુધી તમને બરોબર થઈ જાય ત્યાં સુધી તમે હોસ્પિટલમાં સારવાર લેજો, અમારી ચિંતા ન કરતા, તમારી સાથે ભગવાન છે, એ ડૉક્ટર છે, એ ભગવાન જ છે. પૂરેપૂરો હેલ્પફુલ થાય છે સ્ટાફોને, કંઈ પણ મારે જોતું હોય તો તરત આપી દે છે મને. દર્દીઓ માટે વિડીયો કોલિંગની વ્યવસ્થા પણ એક અલગથી ઊભી કરવામાં આવી છે જેથી તેઓના સગાવાલાને જોઈ શકે, રાત દિવસ ખડે પગે ઊભા રહે અને દર્દીની નાનામાં નાની સેવાઓને પણ સંતોષજનક પૂરી પાડી શકે એના માટે પેશન્ટ અટેન્ડન્ટ્સની સેવાઓ તમામ બિલ્ડિંગમાં કાર્યરત છે. પૂરા દિન મેં મતલબ આપણે બચ્ચો સે ભી જ્યાદા દેખરેખ કરતે હૈ ના વો યહાં કે સિસ્ટર ઓર જો ડોક્ટર હૈ સારે બહુત બઢિયા હેલ્પફુલ બંદે હૈ ને જ્યારે પેશન્ટને સારું થાય છે ને પછી ઘણું ઘણું સારું લાગે છે, અમને પણ પ્રાઉડ ફીલ થાય છે કે અમે પેશન્ટ માટે આટલું કરી શકીએ છીએ. કોઈ જાતનું એનું મોડું વોલું ના હોય, હસતું મોડું હોય અને પેશન્ટ જાતનો બીમાર માણસ 50% ઉપર તો પોતે એમ થઈ જાય કે ના મને સુવિધા બહુ સરસ મળી છે અને પેશન્ટ બધા રાજી છે. ખરેખર ભગવાન જ છે આ લોકો, આવો ધ્યાન તો ઘરના માણસોએ
નથી રાખી શકતો.